દિવાળીબેન ભીલ અને રાજુલ મહેતાને પોતાના પ્રેરણા મૂર્તિ માનતા દમયંતીબેન બરડાઈ વિશે આજે આપણે વાત કરીશું. તેઓ દમયંતી બરડાઈના નામથી ગાયન ક્ષેત્રે ખૂબ જ લોકપ્રિય છે. 101,000 કે 2,000 કરતાં પણ વધુ ડાયરાઓ અને 150થી વધારે ફિલ્મોમાં ગીત ગાનાર આ ગાયિકાએ સંગીત વારસો તેમના નાની લાખીબહેન પાસેથી મળ્યો હતો. સાથે જ એમના માતા મીરાબહેન પણ તેમને ગાયન ક્ષેત્રે સારું એવું નામ બને અને ગાયન ક્ષેત્રમાં આગળ વધે તેના માટે તેમને પ્રોત્સાહન પણ આપતા હતા. દમયંતી બરડાઈનો જન્મ માંગરોળ જિલ્લામાં થયેલો છે. તેમના લગ્ન પોરબંદર ખાતે થયેલા છે, પણ છતાં પણ તેઓ હાલ મુંબઈ રહી રહ્યા છે. તો આજે આપણે દમયંતી બરડાઈ વિશે વાત કરીશું. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિજી સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. દમયંતી બરડાઈ જ્યારે નાના હતા, 8 કે 9 વર્ષના, ત્યારે સ્કૂલમાં ભણતા હતા અને ત્યારે તેઓ પ્રાર્થના સભામાં ભજનો ગાતા હતા. ત્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ શરૂ થયેલું અને તે સમયે તેમને પ્રાર્થના સભામાં ભજનો ગાતા હતા એટલે રેડિયો પર ગાવાની તક પણ મળી સ્કૂલ તરફથી. તો ત્યારે તેમણે રેડિયો પર પહેલીવાર 8 કે 9 વર્ષની ઉંમરે બાજરહા સંગીત, સમય કા બાજરહા સંગીત આ ગીત ગાયું હતું, માત્ર 8 કે 9 વર્ષની ઉંમરે. ત્યારે આ ગીત ગાય અને તેઓ એટલા પ્રચલિત થયા હતા લોકોમાં, પોતાના લોકોમાં. બધાને એમના માતા પિતા કહેતા હતા કે મારી દીકરીએ રેડિયો પર ગાયું છે. ત્યારે બધા લોકો તેમના વખાણ કરતા હતા. ત્યારે તેઓ શરમાઈ જતા હતા અને ભાગી જતા હતા, હસીને ભાગી જતા હતા કે આ કેવું લાગે. એમને એમ થતું કે મારા કેમ આટલા બધા વખાણ લોકો કરે છે, કેમ મને આવું કરે છે લોકો. કેમ કે ત્યારે તેમની ઉંમર માત્ર 8 કે 9 ધોરણમાં ભણતા હોય એટલે 15-16 વર્ષની હશે. દમયંતી બરડાઈ ખારવા સમાજમાંથી આવે છે એટલે ત્યારે તે સમયે મુંબઈમાં ખારવા સમાજનું એક મંડળ હતું, દરિયાછોરું મંડળ. તે મંડળમાં બહેનો, સહેલીઓ બધા રાસ ગરબે રમતા હતા નવરાત્રિ દરમિયાન. તો ત્યારે એક તેમના દમયંતી બરડાઈના બહેન હતા, પાર્વતીબેન બરડાઈ, જે તે મંડળમાં, દરિયાછોરું મંડળમાં ગરબા ગાતા હતા. દરેક વખતે તેઓ ગરબા ગાતા હતા. તો એક વખત તેઓ ના આવી શક્યા તે મંડળમાં. તો બધા લોકોને ખબર કે દમયંતી બરડાઈ પણ સ્કૂલમાં ગાય છે, ત્યારે પણ સ્કૂલમાં જ ભણતા હતા. તો તેમણે દરેકે દમયંતી બરડાઈને કહ્યું કે આજે તમે ગાઓ, કેમ કે તેઓ આવ્યા નથી પાર્વતીબહેન. એટલે દમયંતીબહેને ત્યારે રાસ ગરબામાં, દરિયાછોરું મંડળમાં રાસ ગરબામાં ગરબા ગાયા. ત્યારે ત્યાંના જે મેન મુખ્ય માણસ હતા તે રામકુમાર સુખડિયા હતા, તેમના નિર્દેશન હેઠળ તેમણે ગરબા ત્યાં પણ ગાયા, જે પણ ખૂબ જ લોકોને ગમ્યા, તેમની બહેનપણીઓ, સખીઓ દરેકને ગમ્યા. ત્યાર પછી તેઓ સ્કૂલમાં તેમના સંગીત શિક્ષક હતા નટવરભાઈ, તેઓ પણ તેમને શબ્દોની સમજ, સુરતાલની સમજ પણ આપતા હતા. કેમ કે ત્યારે તેઓ શ બોલવાનો હોય તો તે લોકો ત્યારે શ ને સ બોલતા હતા. તો તેના લીધે પણ ગાયનમાં તકલીફ પડતી હોય છે કે શનો સ બોલે એટલે ગાયનમાં અર્થનો
કંઈક અલગ જ અર્થ નીકળતો હોય તો તે સંગીત શિક્ષક નટવરભાઈ તરફથી પણ તેમને મળ્યું. તેમના ગુરુ નટવરભાઈ પણ બન્યા, રામકુમાર સુખડિયા પણ બન્યા. ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ 10 ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા અને ઘરમાં કંઈક મદદ કરવાના હેતુથી તેઓએ ગાવાનું ચાલુ રાખ્યું. પરંતુ તેમને તેમાં કંઈ આવક શરૂઆતમાં થતી ન હતી. ત્યારે તેમના કચ્છમાં રહેતા પારિવારિક ગુરુ બાબુભાઈ ચાવડા એકવાર મુંબઈ આવ્યા. ત્યાં તેઓ દરિયાશોરુ મંડળમાં ગયા અને ત્યાં તેમને જાણવા મળ્યું કે દમયંતી બરડાએ ગાયન ક્ષેત્રે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ત્યાં તેમણે સુર અને તાલની દમયંતી બરડાએ પદ્ધતિસરની તાલીમ આપવાનું નક્કી કર્યું. આમ પદ્ધતિસરની તાલીમ લઈ તેઓ બાબુભાઈ તેમને ફરી રેડિયો પર લઈ ગયા કે જ્યાં ત્યારે વિનાયક વોરા તાન અને શરણાઈ વગાડતા હતા. તો ત્યારે જ વિનાયક વોરાએ પણ તેમને અમુક બાબતો જણાવી, ગાયનમાં શું શું ધ્યાન રાખવું પડે તે વાત જણાવી રેડિયો પર, અને ત્યારબાદ તેમણે રેડિયો પર પણ ગાવાનું ચાલુ કર્યું. તો આવી રીતે આ એક સિંગર છે કે જેમણે રેડિયોથી શરૂઆત કરેલી અને અત્યારે તો ખૂબ જ સફળ કહી શકાય કે તેમના નામથી જ લોકો અજાણ નહીં હોય તેવું તેમનું નામ તેમણે પ્રચલિત કરી બતાવ્યું. પહેલાં રામકુમાર સુખડિયા તેમના ગુરુ બન્યા, ત્યારબાદ તેમના સંગીત ટીચર નટવરભાઈ તેમના ગુરુ બન્યા, ત્યારબાદ તેમના પારિવારિક ગુરુ બાબુભાઈ ચાવડા તરફથી પણ તેમને સુર અને તાલનું પદ્ધતિસરની તાલીમ મળી જેનાથી પણ તેઓ તેમના ગુરુ બન્યા, અને વિનાયક વોરા દ્વારા પણ તેમને થોડુંક જ્ઞાન મળ્યું કે કઈ રીતે ગાવું, કઈ રીતે આરોહ અવરોહ લેવા, કઈ રીતે શબ્દો બાંધવા, આ બધી માહિતી તેમને વિનાયક વોરા પાસેથી મળી. એટલે આ પણ તેમના ગુરુ કહી શકાય. રેડિયો પર તેમણે ગાયેલું પહેલું ગીત કાનોડાના બાગમાં ચંપોને ચમેલી, આ ગીત હતું જે રેડિયો પર તેમણે પહેલી વાર ગાયું હતું. અને ત્યારે તેઓ રેડિયો પર એટલા પ્રચલિત થયા હતા કે તેમને ત્યારબાદ ફિલ્મોની ઓફર મળવા લાગી હતી, અને તેઓ ફિલ્મોમાં કેવી રીતે આવ્યા તે પણ એક અજબનો કિસ્સો છે. દમયંતી બરડાએ ત્યારે મુંબઈમાં ચંદનવાડી ખાતે રહેતા હતા અને ત્યારે તેઓ એક સમયે રાત્રે નવરાત્રિ દરમિયાન શેરી ગરબા ગાતા હતા. તો તે સમયે તે જ સમયે સંગીતકાર ભાનુ ઠાકર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તો તેમણે આ છોકરીને ગાતા જોઈ, સાંભળી, અને ત્યારબાદ તેઓ જ્યાંથી ગાવાનો અવાજ આવી રહ્યો હતો ત્યાં ગયા અને તેમણે દૂરથી આ છોકરીને ગાતા સાંભળ્યા અને ત્યારબાદ તેમને મળવાનો પ્રયત્ન પણ કરેલો કે તે સારું ગાઈ રહ્યા છે. તે માટે તેમને મળવું હતું કારણ કે પોતે સંગીતકાર હતા. ત્યારે તેમને મળવાનો મોકો ના મળ્યો કેમકે ત્યારે એટલું બધું પબ્લિક હતું અને તેઓનું ગાયન પણ ચાલુ હતું, તેના માટે મળી ન શક્યા. ફરી બીજા દિવસે તેઓ તે જ જગ્યાએ આવ્યા, દરિયાશોરુ મંડળમાં, કે જ્યાં તેઓ ગાઈ રહ્યા હતા તેના વિશે તેમણે પૂછપરછ કરી. ત્યારે ત્યાંના જે વડીલ હતા તેમણે મુલાકાત કરાવી દમયંતી બરડાએ સાથે, અને ત્યારે જ સંગીતકાર ભાનુ ઠાકરે દમયંતી બરડાએના વખાણ પણ કર્યા કે તેઓ સારું ગાઈ રહ્યા છે. તો સાથે સાથે ફિલ્મની ઓફર પણ મૂકી કે તમે ફિલ્મોમાં ગાશો. તો આમ તેમને ફિલ્મોની ઓફર પહેલી ભાનુ ઠાકર દ્વારા મળી હતી. હે મારા હીરા ઘર મોરલા તોડી જાજે, હે મારા માહી ઘર મોરલા તોડી જાજે, હે ઉડી જાજે ને સામે વળલે જાજે મારા.
થોડા દિવસ બાદ ભાનુ ઠાકર, દમયંતી બરડાઈ અને એમના એક વડીલ એમ ત્રણેય સંગીતકાર મહેશ કનોડિયા સાથે ભાનુ ઠાકરે આ બંને વ્યક્તિઓની મુલાકાત કરાવી, જેમાં દમયંતી બરડાઈ ગીત ગાવા માટે ગયા હતા અને તેમની સાથે તેમના એક કોઈ વડીલ પણ હતા. તો મહેશ કનોડિયાએ તેમને ગીત સંભળાવ્યું કે વણઝારી વાવ નામની એક ફિલ્મ તેઓ બનાવી રહ્યા હતા, તેના માટે તેઓ મેળે મેળે મોરલડી મેળે હેલે ચડી આ ગીત માટે તેઓ નવો અવાજ શોધી રહ્યા હતા. તો 17 દિવસ તેમણે રિહર્સલ કરાવ્યું આ ગીત માટે, મેળે મેળે મોરલડી મેળે ચડી. તો 17 દિવસના રિયાઝ બાદ જ્યારે આ ગીત ડ્યુએટમાં ગાવાનું હતું, આમ તો ડ્યુએટમાં જ ગાવાનું હતું પણ પહેલાં તેમણે ફક્ત દમયંતી બરડાઈ પાસે જ આ ગીત ગવડાવ્યું હતું. ત્યારબાદ ડ્યુએટમાં ગાવા માટે 17 દિવસના વિરામ બાદ તેઓએ આ ગીત દમયંતી બરડાઈ સાથે પ્રફુલ્લ દવેને ગવડાવ્યું, રિહર્સલ કરાવ્યું. ત્યારબાદ તેમાં એમનો અવાજ મેચ ન થતો હતો બંનેનો આ ગીતમાં, તો મન્ના ડે પાસે પણ આ ગીત તેમણે ગવડાવ્યું અને ત્યારે પણ તેમને આ બંનેનો અવાજ મેચ નહોતો થતો. તો અંતે ખૂબ જ ગુજરાતી ગીતોમાં ખૂબ જ ગીતો ગાયેલા મહેન્દ્ર કપૂરને પાસે આ ગીત આમાં દમયંતી બરડાઈ સાથે રિહર્સલ કરાવ્યું. તો આ ગીત તેમને મહેશ કનોડિયા સંગીતકાર હતા તેમને ઓકે લાગ્યું અને આ ગીત ઓકે થતાં જ ફિલ્મમાં યુઝ કરવામાં આવ્યું. તો તેમનું પહેલું ગીત આવી રીતે તેમને મળેલું કે પહેલી જ ફિલ્મમાં પહેલું જ ગીત ત્રણ મહાન સિંગર્સ સાથે રિહર્સલ કર્યા બાદ, પ્રફુલ્લ દવે મન્ના ડે સાથે રિહર્સલ કર્યા બાદ મહેન્દ્ર કપૂર સાથે ઓકે થયું અને આમ તમને આ ગીત વણઝારી વાવ ફિલ્મમાં સાંભળવા મળ્યું. તેમની કેટલીક ગુજરાતી ફિલ્મોમાં અમર દેવીદાસ, કંકુ પગલા, અલખને ઓટલે, ભગત પીપાજી, વેરના વળામણા, મચ્છુ તારા વહેતા પાણી વગેરે 150 જેટલી ફિલ્મોમાં તેમણે પ્રફુલ્લ દવે, મહેન્દ્ર કપૂર વગેરે નામાંકિત ગાયકો સાથે ફિલ્મોમાં પ્લેબેક આપ્યું છે. આ દરેક ગીતો સાંભળવાથી તમને એવું લાગશે કે દમયંતી બરડાઈએ ગીતો ગાવામાં કેટલું ધ્યાન રાખેલું છે, કે એમના કોઈ પણ ગીતમાં પોતાના ગીતને લાંછન ન લાગે તે માટે તેવા કોઈ શબ્દો એમણે ગીતોમાં વાપર્યા નથી અને જે ગીતો એવા શબ્દો દ્વારા બનાવવામાં આવેલા હોય તે ગીતો પણ તેમણે કદી ગાયેલા નથી. તો તેમના ગીતો, દરેક ગીતો સાંભળવા ગમે એવા છે, કોઈ પણ શરમ વગર કે ક્ષોભ વગરના આ ગીતો છે કે જેમાં દરેક શબ્દો સુંદર હોય છે. તો આવા ગીતો પર ગાવું અને પૂરી કેરિયર બનાવવી અને તે કેરિયર પાછી સફળ પણ કરવી તે ખૂબ જ મહત્ત્વની વાત છે કે તેમણે આવા ગીતો પર જ ધ્યાન આપી અને આગળ વધ્યા અને તેઓ આજ ખૂબ જ લોકપ્રિય ગાયિકા તરીકે નામ કમાયા. વાત કરીએ તેમને મળેલા એવોર્ડ વિશે, તો ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં તેમને એઝ એ પ્લેબેક સિંગર તરીકે એવોર્ડ મળી ચૂક્યા છે. ગુજરાત ગૌરવ એવોર્ડથી તેઓ સન્માનિત પણ થઈ ચૂક્યા છે. મોરારી બાપુના હસ્તે તેમને કાગ એવોર્ડ અર્પણ થયેલો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી પણ એવોર્ડ મળેલો છે અને હેમુ ગઢવી એવોર્ડ પણ તેમને મળેલો છે. પણ તેમને એક દુઃખ એ પણ છે કે ગુજરાત સરકાર દ્વારા તેમને કોઈ એવોર્ડ હજી સુધી મળ્યો નથી. તો તેઓ આ દુઃખ ખૂબ જ વ્યક્ત કરી છે. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આપ ક્યાં અભિનેતા અભિનેત્રી કે ક્યાં સિંગર્સ વિશે
જાણવા માગો છો તે પણ અમને જણાવશો. અમે પ્રયત્ન કરીશું કે તેમના વિશે અમે આપને માહિતી લાવી શકીએ અને આપને વાકેફ કરી શકીએ. હું આવીશ ફરી આવી જ કોઈ જાણીતા કલાકારોની અજાણી માહિતી લઈને. બાય બાય.